હરેશ ધામેલિયા અને તેમના વેવાય એવા સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિએશન અને અખિલ ગુજરાત એમ્બ્રોડરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ એવા દિનેશ કાંજી અણધણે રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડની લેટીડેટીમાં બિલ્ડરની પત્ની ગીતાબેન ધામેલિયાના કહેવાથી મિટિંગના બહાને અઠવા સ્થિત સર્કિટ હાઉસમાં બોલાવી રિવોલ્વરના નાચે ઉડાડી દેવાની ધમકી આપનાર પથુભા મેરુભા ગોહિલ અને તેમના મિત્ર પ્રદ્યુમનસિંહ મહાવીરસિંહ ગોહિલ ઉપરાંત આપઘાત કરનાર બિલ્ડરના પુત્ર હાર્દિક નાગજી ધમેલિયા સહિત વધુ પાંચ વિરુદ્ધ ઉમના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વેડરોડ સ્થિત ક્રિષ્ના આર્કેટમાં રહેતા સંજય રતન કથલિયાએ આપઘાત કરનાર બિલ્ડર નાગજી ધમેલિયાના પુત્ર એવા તેમના કૌટુંબિક શાળા હાર્દિક ધમેલિયા સાથે કતારગામમાં ભાગીદારીમાં જમીન ખરીદી હતી અને ટુકડે ટુકડે રૂપિયા એક પોઈન્ટ ચોપન કરોડ ચૂકવી ગયા હતા પરંતુ ત્યારબાદ નાગજીભાઈએ આપઘાત કરી લેતા હાર્દિક અને તેની માતા ગીતાબેને પૈસા આપવાનો ઇનકાર કરી તમે દવા પી મરી જાઓ અને તમારાથી જે થાય તે કરી લો તેવું કહ્યું હતું ત્યારબાદ અચાનક જ પરિચિત ગોવિંદ મૂર્જી સુતરિયા હસ્તક ગત જુલાઈ મહિનામાં નાણાકીય લેતી દેતીના મુદ્દે પથુભા ગોહિલે મિટિંગના બહાને સર્કિટ હાઉસ બોલાવ્યા હતા જ્યાં જે પૈસા મળે છે તે લઈ લેવાનું કહી હાર્દિકે રિવોલ્વલ બતાવી કહ્યું હતું કે આ પથુભાની સગી નહીં થાય એટલી જ વાર લાગશે તેમ કહ્યું જેથી સંજય કલથારિયાએ આ અંગે ઉમરા પોલીસ મથકમાં પથુભા ગોહિલ અને હાર્દિક ધામેલિયા સહિત ચારથી પાંચ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે ફરિયાદ લઈ હાર્દિક ધામેલિયાની ધરપકડ કરી વધુ ચાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન સાબીર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગની સુરત